માગરોળ થી 7 કિલોમીટર દૂર આવેલું છે કામનાથ મહાદેવ નું મંદિર અને કામેશ્વર મહાદેવ તરીકે પણ ઓળખાય છે। માંગરોળ નોરી નદીના કાંઠે કુદરતની ખોરે ખુંદતી પ્રકૃતિની લીલી વનરાયો વચ્ચે પંખીના ટવકારા માંગરોળ તાલુકાના અનેક ગામડામાંથી પસાર થતી નોરી કાંઠે પાસે આવેલ આ કામનાથ મંદિરની બાજુમાં કોટડા ગામનું નામ પહેલા કંકાવટી નગરી હતું, જેમાં કનકશ્રી ચાવડા નામના રાજા રાજ કરતા હતા। તેની પાસે ઘણી ગાયો હતી, જેના એક સફેદ કપિલા નામની ગાય હતી, જેને ગોવાળ દ્વારા ગાયને રોજ ચરાવવા કોટડાના વનવગડામાં લઈ જતા। રોજ મુજબ ગાય ચરીને સાંજે પરત આવતી, પણ થોડા દિવસ ગાયે દૂધ દેવાનું બંધ થતા ગાય દોઈ લેવાની શંકા જતા તપાસ કરાવી ગાય પાછળ સૈનિકોએ તપાસ કરતા ગાય ચરતી ચરતી સંધ્યા સમયે એક રાફડા પર ઊભી રહી ગઈ અને ગાયના આંચરમાંથી દૂધની ધારા આપોઆપ ઝરવા લાગી। ગાયનું દૂધ સંપૂર્ણ રાફડા ઉપર ઝરી ગયું હતું। આ વાતની જાણ રાજા કનકશ્રી ચાવડાને કરતા જ રાજા નગરવાસીઓ અને સૈનિકો લઈને આ રાફડાનું ખોદકામ કરતા ત્યાંથી મોટો નાગ ફેણ ઊભી કરી બહાર નીકળેલ, સાથોસાથ શિવલિંગ પણ પ્રગટ થઈ બહાર નીકળેલ। ત્યારથી કનકશ્રી રાજા આ શિવલિંગ શાસ્ત્રોક્ત વિધિવત પૂજા કરીને સ્થાપિત કરેલ અને નામ આપ્યું કામનાથ મહાદેવ। ભક્તજનો જેને કોઈ કામનાથ મહાદેવ તરીકે પૂજે છે તો કોઈ કામેશ્વર મહાદેવ તરીકે। આ મંદિરનું ખાસ મહત્વ એસકે મંદિરમાં આવેલ શિવલિંગ દર વર્ષે એક ચોખા ભાર શિવલિંગમાં વધારો થતો હોય છે તેવું પણ જાણવા મળી રહ્યું છે। આ મંદિરના મહંત ઈશ્વર ભારતી દુર્લભ ભારતીના જણાવ્યા મુજબ આ મંદિર 5000 વર્ષ જૂનું અને પૌરાણિક છે, તેમજ આ મંદિરનો ઉલ્લેખ પદ્મપુરાણમાં પણ છે। ભગવાન કૃષ્ણે જ્યારે ભાલકા તીર્થ જતા હતા ત્યારે કામનાથ મંદિરના સાનિધ્યમાં રાતવાસો કરેલ હોવાની મનાય છે। આ મંદિરની પાસે આવેલ નોરી નદી વહે છે। આ નદીમાં પૂર આવે ત્યારે પાણી મંદિરમાં શિવલિંગ પર જળાભિષેક થાય છે। અહીંયા નદી કાંઠે પૌરાણિક પીપરાનું ઘટાદાર ઝાડ આવેલ છે, જે 1000 વર્ષ જૂનું હોય તેવું લોકમુખે ચર્ચાઈ રહ્યું। જ્યાં બાજુમાં પદ્મકુંડ આવેલ છે, જેમાં લોકો સ્નાન કરી ધન્યતા અનુભવે છે। આ કુંડમાંથી આજે પણ ભગવાનના શંખ, ચક્ર, ગદા જેવા સિંહનું જેવી ઘણી સીજો નીકળે છે, તેમજ ભાદરવી અમાસના દિવસે લોકો પોતાની ગુજરી ગયેલ સ્વજનોની મોક્ષ ગતિ માટે પીપરે પાણી રેડવા માટે મોટી માત્રામાં લોકો ઉમટી પડે છે। આ મંદિર દર વર્ષે શ્રાવણ માસમાં 13-14 અમાસનો 3 દિવસનો મેળો ભરાય છે। આ મેળામાં હજારો શિવભક્તો ઉમટી પડે છે। જીતુ પરમાર, જેડીએસટીવી, માંગરોળ। કૃષ્ણ ભગવાન જ્યારે દ્વારકાથી ભાલકા તીર્થે કૃષ્ણ અવતાર પૂરો થયો ત્યારે આ કામનાથ મહાદેવની છેલ્લી પૂજા કરેલી ભગવાને, અને ભગવાનના જે શંખ, ચક્ર, ગદા, પદ્મ, જે પૌરાણિક આ પદ્મકુંડ છે, પદ્મકુંડની અંદર બધા પધરાવી આ પૂજા કરીને કૃષ્ણ અવતાર પૂરો થયો। પછી 1000 વર્ષ આ મંદિર રાફડાની અંદર, મતલબ કે આ જે શિવલિંગ છે એ આખું રાફડાની અંદર આવી ગયું। પછી આ કંકાવટી નગરી એ કનકશ્રી ચાવડાનું રાજ્ય હતું, એની ગાય ઓટોમેટિક આ રાફડા ઉપર દોવાઈ જતી, અને આ પછી આ ખોદકામ કરતા શિવલિંગ પ્રગટ થયું ત્યારે એમ કહે છે કે આ શિવલિંગ બહુ નાનું હતું, અત્યારે દર વર્ષે 1 ચોખા જેટલું આ શિવલિંગ વધે છે। અને આ શ્રાવણ માસ, આ ચૈત્ર, ભાદરવો આ મહિનામાં, શ્રાવણ માસમાં વધારે બહારની પબ્લિક હોય, પછી 13-14 અમાસ 3 દિવસ મેળો હોય, પછી દર સોમવારે રાત્રે મહા પૂજા હોય, એટલે 4 સોમવાર હોય તો 4 અને 5 હોય તો 5, બાકી શિવરાત્રિ